કેશોદના અશોકભાઈ વાળા જણાવે છે કે આજે એટલે કે તારીખ 5/6/2023 રોજ ઓનલાઈન કરવાની સવારે ચાલુ થઈ, ત્યાં જ વેબસાઇટ ક્રેક થઈ. આઈપીએલ એકી સાથે 3 કરોડ લોકોએ એક સાથે જોતા હતા. એ એક બોલમાં સાઇટ ક્રેક ના થઈ. ખેડૂતો, વિદ્યાર્થીઓ, ભરતી પરીક્ષાઓને ઓનલાઈન કરવું હોય તો જ ધબ કરતાં સાઇટ બંધ થઈ જાય છે. બધા જાદુગર છે. અને અંતે બપોરના બાદ સાઇટ ચાલુ થઈ તો એક તાલુકો નહીં, આખા જિલ્લાનો લક્ષ્યાંક પૂરો થઈ ગયો. બોલો, એટલે આમાં કંઈક રમત જેવું લાગે છે. દરેક તાલુકે, સાયબર કાફે અને ગામડાઓમાં તપાસ કરતાં કોઈ એમ નથી કહ્યું કે હા, આજે મારે એક ગોડાઉનની અરજી સબમિટ થઈ તો આ શું ખેલ કર્યો સરકારે. આજે મોટાભાગના જરૂરિયાતવાળા ખેડૂતો સાયબર કાફે સવારથી સાંજ સુધી ભૂખ્યા તરસ્યા બેઠા રહ્યા, તોય અંતે કામ તો ન જ થયા. મળતિયાઓને લાભ અપાવવા જાણી જોઈને સર્વર ડાઉન કરાયાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે એવું અશોકભાઈ વાળા કેશોદના જણાવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂત શક્તિસિંહ ઝાલાએ જે આઈ ખેડૂત પોર્ટલ પર જે અરજીઓ મંગાવવામાં આવેલ હતી તેમાં ડિજિટલ કૌભાંડ થયું હોવાની શંકા વ્યક્ત કરી હતી અને કૃષિમંત્રીને એક અરજી લખીને તેમાં પોતાની વ્યથા વ્યક્ત કરી છે. આ ઉપરાંત તેમણે એક વિડીયો પણ મોકલ્યો છે. તો શક્તિસિંહ ઝાલા આ બાબત શું કહે છે તે આપણે તેમના મુખેથી જ સાંભળીએ. આવો, શક્તિસિંહ ઝાલા શું કહે છે તે તેમના મુખેથી જાણીએ. જય કિસાન મિત્રો, હું છું ઝાલા શક્તિસિંહ. આ એક ખેડૂત પોર્ટલ ઉપર 10:30 વાગ્યે અલગ અલગ સાધનોની અને ગોડાઓની સબસિડી ભરવા માટે અરજી ચાલુ થઈ હતી. ચાલુ થતાં જ સર્વર ડાઉન થઈ ગયું. 10:30 વાગ્યે અરજી મેં ભરવાનું ચાલુ કર્યું. 12 વાગે મેં અરજી ભરી નાખી. ત્યાં તો અરજીમાં એમ લખવામાં આવ્યું કે તમારા તાલુકાનો લક્ષ્યાંક પૂરો થઈ ગયો છે, પણ એ જ અરજીની અંદર ઉપર લખેલું આવે છે, સિલેક્ટ કરવાનું આવે છે કે તમારા તાલુકા, લખેલું આવે છે લાલ અક્ષરની અંદર શબ્દમાં લખેલું હોય છે કે તમારા તાલુકાનો લક્ષ્યાંક પૂરો થઈ જાય તો તમારો તાલુકો આમાં દેખાડશે નહીં. ધાંગધ્રા તાલુકો દેખાડતો તો હજી પણ દેખાડે છે. ત્યારે એ અરજી આખી ભરી અને સેવ કરી ત્યાં જ તેમ લખેલું આવે છે તમારા તાલુકાનું લક્ષ્યાંક પૂરો થઈ ગયો છે. લેપટોપ, 3 મોબાઈલથી એક ફોર્મ ભરતા 12 વાગ્યા અને સાવ એટલે સાવ સર્વર ડાઉન હતું, તોય છતાં ગામમાં, દરેક ગામની અંદર, તાલુકાની અંદર દરેક વ્યક્તિને, ખેડૂતોને પૂછવામાં આવ્યું, વીસીને પૂછવામાં આવ્યું કે તમારે સર્વર ડાઉન છે, કેટલા ફોર્મ ભરાણા. તમામ પ્રકારે એમ કહે છે કે અમે એક પણ ફોર્મ ભરી નથી શક્યા. કોક એમ કહે છે અમે કદાચ એક ફોર્મ ભર્યું હોય. તો અમને એવું લાગે છે કે આ એક ડિજિટલ કૌભાંડ છે. આ અધિકારીઓના મળતિયાઓને પહેલેથી જ નક્કી કરેલા હોય, તેમને જ સબસિડી આપી હોય તેવું અમને સ્પષ્ટપણે લાગે છે કે એક ફોર્મ ભરાતા અમે 1.5 કલાક એક વ્યક્તિને થાય છે. સાવ સર્વર ડાઉન હોવા છતાં અને 1.5 કલાકની અંદર લક્ષ્યાંક પૂરો થઈ જાય છે, તો આમાં પૂરેપૂરું કૌભાંડ હોઈ શકે છે. એટલે અમારી એવી સરકારશ્રીને માગણી છે કે તાત્કાલિક ધોરણે આ જે આની ઉપર તપાસ થવી જોઈએ, ત્યારબાદ કે વહેલા પહેલાં ધોરણે તમે જે આ નિયમ આ વર્ષે નવો લાવ્યા છે તેને ફેરબદલી કરી અને વિચારણા કરીને બીજી વાર ફોર્મ ભરવાનું ચાલુ કરવું જોઈએ.